મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? હું પૂનમ સોરઠિયા, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે થર્ડ ગ્રેડમાં, આપણે પાંચમો પાઠ આપણે લઈ રહ્યા હતા, કોરો ગાજવો ભીનો ચાંદો, બરાબર ને? આમાંથી આપણે તમારી બુક્સ, પહેલાં તો બુકની વાત કરી લઈએ. તમારી બુક્સ બધાને મેં ચેક કરી લીધી છે. થર્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ ગ્રેડમાં સ્ટુડન્ટ હોય ને એટલે બહુ બિગ, મોટા કહેવાય તમે. લાઈક પહેલા અને બીજા ધોરણ કરતા તો મોટા જ કહેવાય, એ તો એક્સેપ્ટ કરો ને. એમાં પહેલા બીજા ધોરણ વાળા નાના હોવા છતાં પણ મને એવું લાગ્યું છે કે તમારા કરતા એણે સારું વર્ક કર્યું છે. ભલે તમે મહેનત કરી છે, ઘણા ઘણા એ તો બહુ સરસ લખ્યું છે, રાઇટિંગ બહુ અક્ષર સારા કર્યા છે, અને મેં એને એપ્રિશિએટ પણ કર્યા છે. અલગ અલગ સ્માઇલી, બલૂન્સ, એપલ્સ, કિંગકોન, કાર્ટૂન, બહુ બધું સરસ સરસ એમને ડ્રો કરી અને એને એપ્રિશિએટ કરેલા છે. વેરી ગુડ એવું બધું કહીને બુકની અંદર, બુક સરસ લખી છે. તમે ગણ બાકી છે, હું કહી દઉં તમને કે જેમનું જે કંઈ બાકી છે ને પ્લીઝ કરી લેજો. એમાં મેં પેજ નંબર 11 ઉપર કહ્યું હતું કે આ તમારે ફકરો જાતે લખવાનો છે. મેં નોટ પણ કરેલી છે, ક્વેશ્ચન માર્ક કરેલા છે, ઘણાનું બાકી છે. એ બુકને મેં આવી રીતે ફોલ્ડ કરેલું છે, પેપરને વાળી લીધું છે, જેથી કરીને તમને આઈડિયા આવે, ખબર પડે કે આ બુક પેપર વાળેલું છે તો તમારું બાકી છે. 11મું પેજ છે, એમાં મેં તમને કહ્યું હતું કે તમારે એમાં એમાં એવું કહ્યું છે કે તમારા ઘર વિશે તમારે લખવાનું છે, અને તમે તમારું ઘર બનાવો તો એ કેવું હોય એના વિશે લખવાનું છે. તો એ તમારે તમારા મૌલિક વિચારો, એટલે કે તમારા અંદરના જાતના વિચારો હોય ને, એ એમાં પ્રેઝન્ટ કરવાના છે. સમજે? તો એ તમારે જ લખવું પડે. એમાં હું મારા વિચારો એક્સપ્લેન કરું એ ન ચાલે. એટલા માટે તમને મેં આ પ્રશ્ન આપ્યો હતો કે તમારે જાતે લખવાનો છે, જે કોઈએ નથી લખ્યું, એક પણ સ્ટુડન્ટે. તમારી બુક તમારી પાસે આવી ગઈ છે, બરાબર? તો પ્લીઝ આ બધું કરી લેજો જે બાકી છે. અને ઘણાનું કંઈક, ઘણાનું આવા પેજીસ 8 નંબરના આ પણ બાકી છે. અમુકે બહુ સરસ કર્યું છે, બધું વર્ડ ટુ વર્ડ બધું પ્રોપર કર્યું છે. અમુકે તો સરસ મજાના પેલા દિવાશ્રીવાળા જે હતા ને, એ પણ બહુ સરસ કર્યા છે પેપરમાં બનાવીને, ચોરસ બનાવવાના દિવાશ્રીના સળીને લઈને, એ પણ બહુ સરસ કર્યું છે. ઘણાના આ પેજીસ બાકી છે. મેં એની 2 લેટર લખ્યા છે ને, તો પોતે પણ 2 જ લેટર અક્ષરો લખ્યા છે. અને આ ડ્રેસિંગ, ઘણા તો ડ્રેસિંગ પણ નથી કર્યું, આ ઘૂંટવાનું છે એ પણ નથી કર્યું. મેં આટલું લખ્યું છે ને, તો આ બધું આટલું જ લખ્યું, આ બધું છોડી દીધું. મેં કહ્યું હતું કે હું હવે આવું તમને મારે લખી દેવું પડે આટલા મોટા સ્ટુડન્ટને. મેં કહ્યું જ હતું કે હું આટલું લખું છું પણ તમારે આખું લખવાનું છે, ક્લિયર બોલેલી છું. ઘણા લખ્યું છે, અમુક સ્ટુડન્ટ છે બે ત્રણ જેવા, જેમણે આ નથી લખ્યું એમની વાત કરું છું. બધાએ કોઈ મારાથી નથી લેવાનું, નથી લખ્યું ને એને જ કહું છું. તમારી બુક જોજો કે દીદી કોને કે છે ખબર પડે. તમે એટલા નાના નથી કે આપણી નાની નાની વાતો કેવી પડે. મારા સ્ટુડન્ટ એક પેલા વાળાને કહું તો એને ખબર પડી જાય, આવું એમ કયો નહીં તો એ ખબર પડી જાય કે આ તો બધું લખવાનું છે. અને તમે મોટા સ્ટુડન્ટ છો, તમારું અક્ષર લખાણ બહુ ખરાબ છે. પછી તો કે અહીં આગળ પતંગિયું વાળું, એક જ સ્ટુડન્ટ એવું નીકળ્યું છે જેણે આ પતંગિયું દોર્યું છે, પૂરું કર્યું છે. આ પણ મેં કીધેલું હતું, વેરી ગુડ, જેણે આ દોરેલું છે એને બહુ સરસ, હું એના માટે ક્લેપ કરું છું. ઘણા બહુ સરસ કર્યું છે તો એને એપ્રિશિએટ કરવું પડે ને, એના માટે ખૂબ વેરી ગુડ, ખૂબ સરસ કામ કર્યું છે, વેરી ગુડ. ઘણાએ આ જોડો, આ તો મેં કહ્યું નહોતું પણ કર્યું છે જાતે, તો એને પણ થેન્ક, વેરી ગુડ. આ તો નહોતું કરવાનું પણ કર્યું છે તો ખૂબ સારી વાત કહેવાય. પછી આ મેં જાતે કીધું તમારે આખી વાર્તા વાંચવાની, 2 વાર 3 વાર વાંચશો ને
એટલે તમને ખબર પડે કે આમાં ક્રમ કયો આવે છે. આ તમારે જાતે કરવાનું કીધું હતું મેં, પણ આ તમે નથી કર્યું અને આ તો બાકી જ છે હજુ, એટલે મારા ખરો મારી સાઈડથી જ બાકી છે એ હું તમને મોકલાવી દઈશ. વર્કશીટમાં જે કંઈ બાકી છે એ હું મોકલાવી દઈશ, કરાવી દઈશ ટૂંકમાં એમ. પણ તમારી સાઈડથી જે બાકી છે એ પ્લીઝ જોઈ લો અને કરી લો, એ ના રહેવું જોઈએ. આ હું કીધી હતી, આમાંથી ઘણા એવા બે ચાર સ્ટુડન્ટ એવા છે જેમણે આ કર્યું છે, વેરી ગુડ એના માટે. પણ પછી હા આ આ પણ સેવિંગ થયું. આ આ ક્વેશ્ચન બહુ બધાના બાકી છે, બાકી મીન્સ આખા શબ્દોમાં એ સર્કલ કર્યા છે. તમને એમ જ કીધું છે કે ટ્ર હોય ને ત્યાં જ સર્કલ કરવાનું, વર્તુળ કરવાનું છે. તો અહીં તમને આ ક્યાં આ ટ્ર આટલી આટલી છે, આ ટ્ર છે, આમાં ટ્ર ક્યાં છે, બધામાં તો બધામાં આવે સર્કલ. તમને જે કીધું એની પેલા સરખું વાંચો ને જોવો, મેં તો આની પીડીએફ ફાઈલ મોકલી છે, એમાં મેં આવું આખામાં સર્કલ કર્યું છે, વર્તુળ કર્યા બધામાં. જો તો ખરા તમે લોકો શું કરો છો અત્યારે ને અત્યારે, તમારા લેક્ચર પૂરો કરીને તમારે બુક આખી પેલા જોઈ લેજો અને એમાં જોજો કે દીદીએ ક્યાં ક્યાં રેડ માર્ક કર્યું છે, સર્કલ ક્યાં વર્તુળ કરવાનું કીધું. તો કે ખાલી અહીંયા ડ્રે હોય ને ડ્રો, તો ડ્રો માં જ ખાલી કરવાનું છે. તો ડ્રો માં અહીંયા ડ્રો છે, આ ડ્રો એક જ છે, ચાર ડ્રે છે, આ ડ્રો આઠ છે અને આ ડ્રા છે. તો અહીં ન કરવાનું હોય તો અહીંયા કર્યું છે. અહીંયા એક છે ક્રો હોય ને ત્યાં જ સર્કલ કરો. તો ક્રો ક્યાં છે, તો કે આ ક્રો એક જ છે અને આ બીજો ક્રો છે. આ શું છે, તો કે આ ક્રી છે અને આ ક્રમ છે. તો ત્યાં ન કરવાનું હોય અહીંયા, તો કે મ્ર છે તો મ્રમાં એક જ, આ જો મ્ર આય મ્ર આય મ્ર ને આ મ્ર, આ ચારે ચારમાં મ્રમાં છે છે. પહેલામાં એક, બીજામાં એક, બીજા ત્રીજામાં બે, ચોથામાં ચાર, આવી રીતે આટલા લેટરમાં. અને તમે બધાએ બધા એમ કહ્યું છે ન જાતે કરવાનું એમાં ચલો માની લઈએ કે ના એવું એ મિસ્ટેક થાય દીદી, એ કોઈ એમ નહીં કરવાનું. અને અહીંયા બીજું દીદી માટે છોડી દીધું છું, તો હું લખી દઉં બધાને. તમે નાના છો અને તમારું રાઇટિંગ બહુ ખરાબ કહેવાય. મેં બુક તમારી જ પહેલા લીધી અને જોવાનું જ મન ન થાય, આ ન ચાલે. આટલી મહેનત કરો છો તમે અમે, અને બુક આટલી કોસ્ટલી આવતી હોય તો આની વેડફવાની ના હોય. સરસથી લખો પ્લીઝ, જેને સારું સારું લખ્યું છે એને મેં એપ્રિશિએટ કર્યા છે. હું એવું નથી કહેતી કે નથી લખેલું, લખ્યું છે, મહેનત કરી છે, પણ તમે સાવ ઠગા ઠૈયા કરો એવું નહીં, થોડું વ્યવસ્થિત કરો. આ તમારી બુક આવી જાય ત્યારે પાછો આમાં કરી લેજો, કેમ કે બુક અહીંયા આવી ગઈ હતી ને વર્ક આવી ગયું છે, એટલે બુક હવે આવશે, હવે આવી ગઈ છે, તો અહીંયા અહીં આગળ વર્ક કરી લેજો. તમને ના ગમે કે એવી કોઈ મારી ઈચ્છા નથી, પણ તમને ધ્યાનમાં દોરવા માટેની વાત છે કે સારા અક્ષરે બધું વર્ક કરો પ્લીઝ. આજે આપણે રિવિઝન કરવું છે, પાંચમો વાટ કોરો કાચો ભીનો ચાંદો એ પછી આપણે લેશું, પહેલા એક્ઝામ આવે છે તો પહેલા એનું પ્રિપરેશન કરી લઈએ, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછેલો હોય કે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી અને એના ઉપર રાઈટ કરો. તમે પહેલું જ પૂછ્યું એટલે ફાસ્ટો સસલું બહુ ઝડપથી દોડતું હતું, શું કામ દોડતું હતું ફાસ્ટો સસલું ઝડપથી, એ દોડવાનું માન હતું એટલે હે ને, કે બહુ ડરી ગયું હતું એટલે, કે પછી એક એક્સપ્રેસ ડોગીથી બચવા માટે. તો યસ એનો રાઈટ આન્સર આવશે એક્સપ્રેસ ડોગીથી બચવા માટે.
પાછું સસલું છે એ ઝડપથી દોડી રહ્યો હતો। આ ચિત્રવાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર પડી? ચિત્રવાર્તાથી ફાસ્ટ સસલું, એક્સપ્રેસ ડોગી એન્ડ હન્ટિંગ શિકારી। હવે આની અંદર આપણે વાર્તા જોઈ હતી તો ચિત્રની અંદર વાર્તાથી આપણે શું શીખ્યા હતા અને એના ઉપરથી એવો પ્રશ્ન આવ્યો કે આ ચિત્રવાર્તામાંથી જીવ બચાવવાની સૌથી વધુ જરૂર કોને પડી? તો કે સૌથી વધુ જીવ બચાવવાની જરૂર એક્સપ્રેસ ડોગીને પડી કે શિકારીને કે ફાસ્ટ સસલોને કે એક પણને નહીં, કોને જરૂર પડી? કોઈને જરૂર નહોતી પડી હતી ને? યસ, કોને જરૂર પડી હતી? તો કે જીવ બચાવવાની સૌથી જરૂર કોને પડી હતી વધુ? કે ફાસ્ટ સસલાને। પાસ્ટુ સસલુ એમને જીવ બચાવવાની સૌથી વધારે જરૂર પડી હતી। ક્યાં ડોક્ટરને જરા પણ નાડી માપવાનું કહ્યું છે? જુત્તાજીના ડોક્ટર માપો જરાક નાડી। આવું સોંગ આપણે બહુ વારંવાર ગાયું છે એટલે તમને એમ લાઈક તો થઈ જ જવી જોઈએ। જો બીજો લેક્ચર સરસ થી જોતા હશે, વર્ક સરસ કર્યું હશે તો થશે, નહીં તો લાઈટ થશે પણ ગરમી આપણે દિમાગની નહીં થાય ને। ઓકે, તો અહીંયા આગળ ઓપ્શન્સ આવે છે પુસ્તકના, જૂતાજીના, દિવાસળીના કે બીમાર, ચાર ઓપ્શન આપ્યા હોય તો કે જૂતાજીના ડાક્ટર, જૂતાજીના ડાક્ટર માપો જરા કનાડી, જૂતાજીના ડાક્ટરની વાત કરવામાં આવી છે। જૂતાજીના ડાક્ટરને કહ્યું છે કે તમે જરાક આ ચપ્પલની નાડી માપો અને બીમાર છે એને જરા સરખું કરી આપો। પછી કહે છે કે અમે પાન થી ફરકી રહ્યા, તમારી બુકની અંદર આ ઓપ્શન સાળો છે કે અમે પાન થી ફરકી રહ્યા, તો એમાં શું આવે છે? તો કે અમને ઝાડ પર બેસવાની મજા આવે છે, અમને ઝાડ પર બેસવાની મજા આવે છે। પછી આવ્યું છે કે અમે જ પાંદડા બની ગયા, અમે પાન થઈ ફરકી રહ્યામાં અમે જ પાંદડા બની, અમે જ પાંદડા બની ફરકી રહી, અમે જ પાંદડા બની ગયા। ઇમેજ કરવાનું હોય તો અહીંયા આગળ કહ્યું છે કે અમે જ પાંદડા બની ગયા, પાંદડા બની ગયા એનો મીનિંગ એવો થયો કે અમે પાન બનીને ફરકી રહ્યા। પછી છે કે તમને અહીંયા આગળ બે કોટ આપેલા છે, ઘડા આપેલા છે બે, અને એમાં ઓપ્શન આપ્યું હોય તમને કે આ ચિત્ર જુઓ અને અહીં ચિત્રમાં અહીં બે માટલા છે, અહીં બે માટલું છે કે અહીં ત્રણ માટલા છે? અહીં બે માટલા છે, માટલા માટલું માટલા હોય માટલું હોય અને ત્રણ માટલા હોય તો અહીંયા ચિત્રમાં કેટલા માટલા દેખાય છે તમને? તો કે એક અને બે દેખાય છે, કેટલા દેખાય છે? બે। તો માટલું માટલા દેખાય છે કે માટલું? સેન્ટેન્સ કેમ કમ્પ્લીટ થાય? અહીં ચિત્રમાં બે માટલું દેખાય છે, અહીં ચિત્રમાં ત્રણ માટલા દેખાય છે, અહીં ચિત્રમાં બે માટલા દેખાય છે, તો કે યસ, તો આ રાઈટ આન્સર આવશે, ચિત્રમાં બે માટલા છે। પછી મેં તળાવમાં બતક જોયા, તળાવમાં બતક જોયા, હવે એમાં ઓપ્શન આપ્યો હોય કે મેં તળાવમાં બતકી જોયા, બતકી બતકી, મેં તળાવમાં બતકી જોયા, પછી એમ હોય કે મેં તળાવમાં બતક જોયું, બતક જોયું, હવે તળાવમાં એક બતક ન હોય કે હોય એ આપણે નથી જોવાનું, આપણે એમ જ કહ્યું છે કે મેં તળાવમાં બતક જોયા,
तो इन ऑप्शंस में आवशे मैं तळाव में बतक जोयु अने पछी आवे छे के मैं तळाव में बतक को जोया और बतक जोय आपणो ऑप्शन ए प्रश्न एवो छे के मैं तळाव में बतक जोया तो बतक એટલે જાજા થઈ છે એમાં એમ નો લગાડે તો બતકો જોયા બાળક તો બાળકો હોય પણ બતક તો બતકો ન હોય બરાબર ને તો મેં બતક જોયું એમ ના હોય પણ મેં બતક બતકો જોયા એમ ના હોય પણ બતકી જોયા એમ ના હોય પણ બતક જોયું આ આન્સર આવે બરાબર પછી આવે છે સૂર્યોદય થયો એટલે તો કે સૂર્યને લોકોની દયા આવતી હોય એનો મીનિંગ એવો થતો હોય છે કે સૂર્યને લોકોની દયા આવતી હોય પછી એમ કહે કે સૂર્ય ઊગો ઉગ્યો હશે તો યસ સૂર્ય ઉગ્યો હશે સૂર્યોદય થયો એટલે સૂર્ય ઉગ્યો હશે આ રાઈટ આન્સર છે સૂર્યોદય થયો એટલે સૂર્ય ઉગ્યો હશે વાનરનું નામ શું હતું આ તો આપણે એટલે પહેલા પણ આવી ગયું છે અને તમે મને પહેલી જ વારમાં કહ્યું હતું ખબર છે ને કે દીદી અહીં તો વાનરનું નામય નથી અહીં તો સુખરીનું નામય નથી આવું આવું કહ્યું હતું ખટખટ ચટચટ મને બધું યાદ છે ચાર મહિનાના પહેલાનું પણ તો તમને યાદ છે કે નહીં હે ને ઘણા ઘણા ક્લેવર સ્ટુડન્ટ પણ મારા થઈ ગયા હતા કારણ કે આને લેક્ચર જે વર્ક પીડીએફ છે એ બધું બીજા દિવસે આવેલું હતું એટલે તમને એવું થયું હતું અને વારના પછી આવેલી હતી એટલે તમને આઈડિયા ના એવા કે આમાં કંઈક બુકની અંદર આવું ખટખટ ચટચટ કંઈક જેવું છે હે ને તો અહીંયા આગળ વાંદરો બીજો ઓપ્શન આવે છે એટલે વાંદરાનું નામ વાંદરો હતો ચટચટ હતું ખટખટ તો કે વાંદરાનું નામ ખટખટ હતું તો આ રાઈટ ઓપ્શન છે સુગરી માળામાં ઝૂલતી હતી સુગરી માળામાં ઝૂલતી હતી હવે માળામાં ઝૂલવા માટે ઋતુ કેવી જોઈએ તો કે ચોમાસો ઉનાળો કે શિયાળો ચોમાસામાં ખૂબ જ વરસાદ આવતો હોય તો વરસાદના ટાઈમે ઝાડ ઉપર ઝૂલાય નહીં શિયાળાના ટાઈમે ખૂબ ઠંડી લાગતી હોય તો ઠંડીના ટાઈમે જુલાઈ બહુ ઝૂલીએ તો વધારે ઠંડી લાગે તો જુલાઈ નહીં અને ઉનાળો રહ્યો તો ઉનાળામાં તો વરસાદ ન નડે ઠંડી ન નડે અને ઝૂલો એટલે મતલબ પવન આવે મસ્ત મસ્ત મજા આવે તો ઉનાળો ઓપ્શન એ રાઈટ ઓપ્શન આવશે ઉનાળો સુગરી છે એ ઉનાળામાં ઝૂલતી હતી અમે દરિયામાં વહાણ થઈ મહલી રહ્યા આવો પ્રશ્ન પૂછ્યો હશે અમે દરિયામાં વહાણ થઈને મહલી રહ્યા તો વહાણ થઈને અમે મહલી રહ્યા તો એનો શું મીનિંગ થયો હશે તો કે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા અમે દરિયામાં વહાણ થઈ મહલી રહ્યા તો દરિયા બીજો ઓપ્શન એવો હશે કે અમે દરિયામાં ખૂબ રહ્યા અમે દરિયામાં ખૂબ રહ્યા પછી હશે કે અમે દરિયા કિનારે ટહેલ્યા અમે દરિયા કિનારે ટહેલ્યા એટલે રમવું ટહેલવું એટલે ફરવું તો પહેલો ઓપ્શન આવશે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા અમે દરિયા કિનારે અમે વહાણમાં બેસીને દરિયાનો રિયાઉન આવે કેતા થજો ખ્યાલ છે દરિયો મહાલવા ગયા દરિયો મહાલવા ગયા તો આનો પ્રશ્ન પૂછ્યો છે કે અમે દરિયામાં વહાણ થઈ મહલી રહ્યા
तो आनो आंसर आवशे अमे वहाड़मा बेसीने दरियो महालवा गया। आ राइट आंसर छे। पछीना वधारेना प्रश्नो पण आज हुं पूछू छुं, बधा लेवा पड़े ने रेक्समां के नहीं? ओके चलो हुं पूछू छुं के ईवाना भाई नुं नाम शुं हतुं? ઈવાના ભાઈનું નામ પીલું હતું કે ડાક્ટર હતું કે દ્વિજ હતું? તો કે ઈવાના ભાઈનું નામ દ્વિજ હતું। શું હતું? દ્વિજ। બરાબર ને? કે નહીં? યસ બરાબર છે। પછી છે કે હું એવું પૂછું છું કે તેજલના ઘરના પાસે खाली जगह, सॉरी तेजल ना घर नी पासे एक झाड़ हतो, क्यों हतो? तो के लीमड़ा ना पीपड़ा ना के वडला? तो के तेजल ना घर नी पासे लीमड़ा नो झाड़ू झाड़ हतो, लीमड़ो झाड़ो लीमड़ा नो झाड़ हतो। और प्रश्न पूछी सकूं छु हूं? પછી એવું પૂછી શકું ગુલાબી ઠંડી હતી, ગુલાબી ઠંડી હતી તો એમાં ઓપ્શન્સમાં આવે છે કે ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હશે, કે પછી મજા પડે એવી ઠંડી હતી, કે પછી ખૂબ વધારે ઠંડી હતી। તો એમાં આવશે ગુલાબી રંગની ચાદર ઓઢીને, ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હશે, આવી હતી, ઠંડી આવી હતી। આ ઓપ્શન આવશે, આ રાઈટ છે। આ બધા રાઈટ ઓપ્શન વાળા જ હું લખું છું, ત્રણ ત્રણ ઓપ્શન હું આપતી નથી પણ હું બોલી દઉં છું। બરાબર? ઓકે ગુડ। કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું? તો એમ પૂછું કે કેટલાક વાદળાને ધરતી પર, કેટલાક વાદળાને આકાશ પર ફરવા જવાનું મન થયું? ઓપ્શનમાં હું લઈ શકું આકાશ, ધરતી કે ગામમાં? તો આન્સર શું આવશે? પહેલા જ કહી દીધું છે મેં, તો આવડી જવું જોઈએ। ધરતી, આકાશ, સોરી વાદળાઓને ધરતી પર ફરવા જવાનું મન થયું। બરાબર ને? ઓકે અહીંયા આગળ આટલા પ્રશ્નો પૂરા કરીએ છીએ। ચૂઝ ધ કરેક્ટ વાળા, વિકલ્પ વાળા। આના પછીના લેક્ચરમાં હું તમને બીજા ભાગમાં સાચા ખોટા જણાવો એના વિશે સમજાવીશ, એના પ્રશ્નો આપણે જોઈશું। ઓપ્શન આપેલા હશે સાચું કે ખોટું, બેમાંથી સાચું એમાં રાઈટ કરવાનું છે, સિમ્પલ। ઓકે હું ખાસ કહું છું હજુ બી, મહેરબાની કરીને પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે બુકને તમે તમારી રીતે પાછું ઘરે આવી ગઈ છે તો ચેક કરી લો, જ્યાં જ્યાં જે બાકી છે એ કરી લો, અને ઘણાને બહુ સરસ સરસ ને સ્માઈલી એવું બધું આપેલું છે તો એન્જોય કરો એને। મારું બેસ્ટ વિશિસ છે તમને કે તમે સારી એવી એક્ઝામ્સ પાસ કરો, સારા અક્ષર કરો, ખાસ કરી હું તમને સપોર્ટ કરું છું તો તમે પણ મને સપોર્ટ કરો। બરાબર ને? તો જ આપણે તમે જે કઈ બી શીખો છો એનું રિઝલ્ટ મળશે, પણ વર્ક તમારે કરવું પડે, બેઠા બેઠા કઈ જ ના થાય, એમાં ઘણા એ વાલી ને કરેલું છે વર્ક, તો એ ના હોવું જોઈએ। હવે તમે નાના થોડી ના છો કે તમારા પેરેન્ટ્સ તમને વર્ક કરીને આપે, પ્રશ્નો એ લખી દે, જવાબ તમે લખો, ખાલી ટીક જ કરો તમે, એવું ના કરે। આ બધું તમે તમારી જાતે લખતા જાઓ ને અને ટીક કરતા જાઓ ને તો તમને યાદ રહી જાય, રિવિઝન થઈ જાય તમારું, અને એક્ઝામમાં આપણે કરવાનું શું હોય? સ્ટડીઝ કરવાનું છે, કે તમને તમારા મમ્મી કામ કરાવે છે, કાલે કપડાં ધોઈ નાખ, પાછળ કરી નાખ, હે મને ખબર છે ને ત્યાં સુધી તમે તમારી સ્પેસ પરથી મમ્મીનો ઓર્ડર જ કરતા હોય, પાણી પીવું હોય તો મમ્મી પાણી દેતો, મમ્મી હા નહોતી, મમ્મી એ ધોઈ આવે પાણી લઈ ગ્લાસ લઈને, આલી માર દીકરો, હે ને? મને બધાને ખબર જ છે, પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ બે
મમ્મી ને તમે હેલ્પ નથી કરતા પણ તમે તમારું કામ જાતે કરો એટલું તો કરી શકો તમે અને કરવું જોઈએ બરાબર અરે નેક્સ્ટ ટાઈમ જ્યારે બુક મગાવું ત્યારે મારે કોઈ જ કમ્પ્લેન ન જોઈએ કોઈની ઓકે ડન વેરી ગુડ ચલો બહુ સરસ બધાએ વાત કરી છે હજી પણ વધારે સરસ વર્ક કરો વિડીયો લેક્ચર સરસથી જુઓ લાઈક એન્ડ કમેન્ટ્સ કરો અને કોઈ ભી પ્રશ્ન તરી હોય ક્વેશ્ચન હોય જ્યાં સમજમાં ના આવતું હોય એને કયો હું રિવિઝન પાછું કરાવીશ જ્યાં ના સમજમાં આવતું હોય ત્યાં તમારી બુક તો બધાથી સરસ છે આમાં કેટલી એક્ટિવિટી આવે છે અને રિવિઝન પણ ઇમ્પ્રૂવ થાય છે વારંવાર જે બીજા સ્ટાન્ડર્ડમાં એવી બુક નથી તો તમને આ નવું મળ્યું છે તો એનો ફાયદો ઉઠાવો એનો લાભ મળે છે તો એનો એને કવર કરો ઓકે અહીં આપણે પૂરું કરીએ હોમવર્કમાં હું તમને કહી દઉં છું ફરીથી તમારી પાસે બુક આવી ગઈ છે તો એ બુકની અંદર જ લખજો નો આવી હોય તો રફ બુકમાં કરજો પણ કરવાનું તો છે ભલે ડબલ વાર થાય તમારું રાઇટિંગ બધાનું બહુ ખરાબ થાય છે તો તમે બધા સુધારી લો બરાબર ઘણા ઘણા બહુ સરસ થાય છે ઘણા બહુ સરસ કર્યું છે તો બધાને સરસ કરો અને એક્ઝામ છે તો બહુ ફોકસ થી વિડિયો લેક્ચર જો અને રિવિઝન બહુ જ કરજો આપણે બધાય નંબર લેવાનો છે ને સારા માર્ક્સ મેળવવાના છે ઓકે ચલો વર્ક કરી લેજો બુકમાં બુક ના આવી તો રફ બુકમાં નહીં તો બુક જ છે એમાં જ કરજો હું ઓપ્શનમાં લખીશ કે રફ બુકમાં અથવા તો પાઠ્યબુક પાઠ્યપુસ્તકમાં તમારે જ્યાં કરવાનું છે જ્યાં સીડબલ્યુ છે ત્યાં બી કરો પણ કરજો ચલો આવજો નમસ્તે.